મંદીને પહોંચી વળવા કેન્દ્ર સરકારનું મોટું પગલું. કોર્પોરેટ ટેક્સમાં કર્યો ઘટાડો, હવે કંપનીએ ચૂકવવો પડશે 25.17% ટેક્સ. તો પીએમ મોદીએ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક, કહ્યું આ નિર્ણયથી અર્થતંત્રને મળશે વેગ. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ શેરબજારમાં 10 વર્ષની તેજી. સેન્સેક્સમાં 2000ના ઉછાળા સાથે 38,000 પોઈન્ટને પાર. નિફ્ટીએ વટાવી 11,240ની સપાટી. વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર. ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી ઝાપટું. અમરેલીમાં પણ પડ્યો વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી 22 તારીખ સુધી પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. સીએમની કારમાં પીયુસી અને વીમો ન હોવાની માહિતી વાયરલ કરનાર વ્યક્તિની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે સુરતથી કરી ધરપકડ. ખોટી માહિતી વાયરલ કરી હોવાનો હતો આરોપ. રાજકોટમાં નિવૃત્ત પોલીસકર્મીની પાર્ટીમાં દરોડા બાદ 10 આરોપીઓને આપ્યા જામીન. પોલીસને ઘટના સ્થળ પરથી ન મળ્યો કોઈ કેફી પદાર્થ.